नमस्कार, स्पेशल रिपोर्ट में आपनु स्वागत छे। हूँ छू रिंकल। रशिया अने युक्रेनो विवाद हवे चरम सीमा पर पहुंची गयो छे। स्थिति एवी आवीने उभी रही गई छे कि रशिया गम्मे त्यारे युक्रेन पर हुमलो करी शके छे। अने जो आवू थाय तो ए वात तो चोक्कस छे कि गणतरीना दिवस में ज विश्वयुद्ध फाटी निकले। रशिया अने युक्रेनना विवाद ने लईने दुनिया में विश्वयुद्धना भणकारा संभळाई रह्या छे। त्यारे हमेशा अवड़चंडाई करतु चीन पण आ सड़कता विवाद में कूदी पड्यू छे। चीने रशिया ने पोतानो टेको जाहिर कर्यो छे। साथे ज अमेरिका ने चेतवणी पण आपी दीधी छे के अमेरिका रशिया ने एकलू न समझे, गम्मे त्यारे युद्धनु एलान थशे अने ते समय चीन रशियानी साथे ज हशे। त्यारे आज स्पेशल रिपोर्ट में आज मुद्दे जोईए आ खास अहेवाल। चीननी एंट्री थी वधी विश्वयुद्धनी दहशत स्थिति छे। बन्ने देश वच्चे तणाव ए स्तर सुधी वधी गयो छे के गमे त्यारे जंगनु एलान थई शके। तेवामां अमेरिका पहलाथी जी युक्रेनना समर्थनमां आवीने उभुं छे, जे रशियाने जरा पण पसंद नथी। युक्रेन छे जेमां रशियानी पहली मांग हती के युक्रेनने नाटोनुं सभ्य बनवा पर बैन लगावी देवामां आवे, અને બીજી એ કે નાટો રશિયાના પડોશી એટલે કે પૂર્વ યુરોપથી પોતાની સેના હટાવી લે। પરંતુ બે દિવસ પહેલા જ અમેરિકા અને નાટોએ રશિયાને લેખિતમાં જવાબ આપીને આ તમામ માંગ ફગાવી દીધી છે। યુક્રેન સાથે ચાલી રહેલા તણાવમાં અત્યાર સુધીમાં બેલારૂસ સિવાય એકેય મોટો દેશ રશિયાના સમર્થનમાં ન હતો, પરંતુ હવે ચીન રશિયાના સમર્થનમાં આવતા આખી સ્થિતિ જ બદલાઈ ગઈ છે। એટલે કે હવે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો અને બાદમાં અમેરિકા અને રશિયા વચ્ચે જંગ ચાલુ થઈ, તો ચીન રશિયાને જીતાડવા માટે પોતાની તમામ શક્તિ લગાવી દેશે। ચીન એક એવો દેશ છે જે પોતાના સ્વાર્થ વગર ક્યારેય પણ કોઈને મદદ કરવા આગળ નહીં આવે। તેવામાં યુક્રેનના મામલે અમેરિકાને ચેતવણી આપીને ચીને એક તીરથી બે શિકાર કરવાનો પ્રયત્ન કર્યો। એક તો રશિયાને સાથ આપીને પોતાની દોસ્તી નિભાવી, બીજું એ કે યુક્રેન વિવાદના બહાના પાછળ તેણે તાઇવાનને લઈને પણ પોતાનો સંદેશ અમેરિકા સુધી પહોંચાડી દીધો। જેમ રશિયા યુક્રેનને પોતાનો ભાગ માને છે, તેવી જ રીતે ચીન પણ તાઇવાનને પોતાની જ સંપત્તિ સમજે છે। ચીન 72 વર્ષથી તાઇવાન પર કબજો કરવાના સપનાઓ જોઈ રહ્યું છે। ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તો ખુલીને કહી ચૂક્યા છે કે કોઈ પણ ભોગે તેઓ તાઇવાનને ચીનમાં સામેલ કરીને જ રહેશે। બસ એટલે જ ચીન પણ ઘણા સમયથી તાઇવાન પર દબાણ બનાવી રહ્યું છે, જે માટે ચીન વારંવાર તાઇવાનમાં પોતાના ફાઇટર જેટ ઘુસાડી દે છે। ઓક્ટોબરમાં તો ચીને એક જ દિવસમાં 56 વખત તાઇવાનમાં ઘૂસણખોરી કરી હતી। એટલું જ નહીં, ગત રવિવારે પણ ચીનની હવાઈ સેવાના 39 વિમાન તાઇવાનના આકાશમાં ઉડતા દેખાયા હતા। ચીન તાઇવાનને પોતાનામાં સામેલ કરવાના સપના જોઈ રહ્યું છે, પરંતુ આ સપનાને પૂરું કરવામાં અમેરિકા ચીનને નડતર રૂપ બને છે। કારણ કે અમેરિકામાં એક કાયદો બનેલો છે કે તાઇવાન પર હુમલાની સ્થિતિમાં અમેરિકાએ તાઇવાનને મદદ કરવી પડશે, જેને લઈ ગત વર્ષે જો બાઇડન પણ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે જો ચીન તાઇવાન પર હુમલો કરશે, અમેરિકા તાઇવાનની સાથે જશે। બસ એટલે જ ચીનના વિદેશ મંત્રીએ મોકાનો લાભ લઈને તાઇવાન મુદ્દે પણ અમેરિકાને ચેતવણી આપી દીધી। યુક્રેનની પડખે અમેરિકા અને નાટો ઊભા છે, તો બીજી તરફ હવે રશિયાની સાથે બેલારૂસ ઉપરાંત ચીન પણ આવી ગયું છે। મહાયુદ્ધની આશંકા વચ્ચે ચીનની એન્ટ્રીથી વિશ્વ યુદ્ધ થવાની શક્યતાઓ વધી ગઈ છે। મહાયુદ્ધની આશંકાનો પુરાવો નંબર 1, રશિયાથી આવેલા આ દ્રશ્યો સાબિતી આપે છે કે અમેરિકા અને રશિયા વચ્ચે જંગે એલાનની સ્થિતિ કેટલી વધી ગઈ છે। રેલવે લાઇનની મદદથી રશિયા પોતાના જંગી સાધનોને યુક્રેન બોર્ડર પર પહોંચાડી રહ્યું છે, અને આ જ દ્રશ્યોમાં દુનિયાને ત્રીજા વિશ્વયુદ્ધની ઝલક સાફ દેખાઈ રહી છે। મહાયુદ્ધની આશંકાનો પુરાવો નંબર 2, એક તરફ રશિયા જંગની તૈયારી કરી રહ્યું છે, તો બીજી તરફ યુક્રેન પણ પાછળ નથી। યુક્રેનના સૈનિકો સરહદ પર તૈયાર થઈને બેઠા છે।
краще оздоровлю, якщо то буде відбуватися. Давати відповідь, якщо це. Але надіємося, що нападу не буде. મહાયુદ્ધની આશંકાનો પુરાવો નંબર 3. આ સેટેલાઇટ તસવીરો જુઓ, આ યુક્રેન સરહદ પર રશિયાની વધતી સેનાનો પુરાવો છે. આ તસવીરોમાં રશિયાની સેનાના ટેન્ટ, હથિયારોથી લેસ ગાડીઓ સ્પષ્ટ દેખાઈ રહી છે. મહાયુદ્ધની આશંકાનો સૌથી મોટો પુરાવો નંબર 4. રશિયાના રાષ્ટ્રપતિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે ફોન પર લાંબી વાતચીત કરી છે, જેમાં અમેરિકા સાથે થઈ રહેલી વાતચીતની જાણકારી આપવામાં આવી છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું કહેવું છે કે યોગ્ય મુદ્દા પર વાત નથી થઈ રહી. પુતિનની શરત છે કે નાટોના વિસ્તાર પર રોક લગાવવાની વાત નથી થઈ રહી. યુક્રેન નાટોમાં સામેલ નહીં થાય તેના ઉપર પણ આનાકાની કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, રશિયાની સરહદ પાસે મિસાઇલ ઉભા રાખવામાં ન આવે તે શરત પણ નાટો માની રહ્યું નથી. ત્યારે આવા સમયમાં પોતાના દેશ અને સરહદની સુરક્ષા કરવી રશિયાનો મૌલિક અધિકાર છે. એટલે જ રશિયા પોતાની સરહદ પર સૈનિકોની સંખ્યા વધારી રહ્યું છે. સરહદ પર રશિયાના સૈનિકોની ગોઠવણી હમણાંની નથી. 1000થી પણ વધુ દિવસથી રશિયા યુક્રેનને 3 તરફથી ઘેરીને બેઠું છે. તેવામાં યુદ્ધની સ્થિતિને ટાળવા માટે ઘણી વખત બેઠકો અને ચર્ચા કરવામાં આવી છે. તેમ છતાં બંને દેશ વચ્ચે તણાવ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. હવે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને પણ આશંકા વ્યક્ત કરી દીધી છે કે રશિયા અને યુક્રેન વચ્ચે મહાયુદ્ધ થઈને જ રહેશે. સમાચારોમાં અત્યારે સમય થયો છે એક વિરામનો. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને તો આશંકા વ્યક્ત કરી દીધી છે કે રશિયા અને યુક્રેન વચ્ચેની જંગ વિશ્વયુદ્ધને આમંત્રણ આપશે. હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે દિવસે ને દિવસે તણાવ વધી રહ્યો છે. રશિયા યુક્રેન સરહદ પર સૈનિક અને હથિયારોનો ખડકલો કરી રહ્યું છે. એવામાં હવે ચીનનો સાથ મળતા રશિયાની હિંમતમાં પણ વધારો થયો છે. ત્રીજા વિશ્વયુદ્ધનો વધ્યો છે ખતરો. જો બાઇડનની આશંકા મહાયુદ્ધ નિશ્ચિત છે. યુક્રેન સરહદ પર રશિયાનો અડિંગો. રશિયાને જવાબ આપવા નાટો સેના તૈયાર. યુક્રેનના સૈનિકો સરહદ પર અડીખમ. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ લગભગ નક્કી છે. યુક્રેનની સરહદ પર રશિયાના લગભગ 1,06,000 સૈનિકો તૈનાત છે. 21,000 રશિયન નેવી અને એરફોર્સના જવાન ખડે પગે છે. 1,200 રશિયન ટેન્ક યુક્રેન તરફ મીટ માંડીને બેઠા છે. 2,900 બખ્તરબંધ ગાડીના નિશાના પર છે યુક્રેન. 1,600 આર્ટિલરી ગન ફાયરિંગ માટે તૈયાર છે. 330 એરક્રાફ્ટ એલર્ટ મોડ પર છે.
75 વોરશિપ જંગના મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. સાથે જ 6 રશિયન સબમરીન પણ આદેશની રાહ જોઈને બેઠી છે. તો યે સ્પષ્ટ રૂપ સે દેખાઈ દેતા હે કે જો રશિયા તથા અમેરિકા નેટો ઓર યુક્રેન કે બીચ કા જો તનાવ હે અભી ભી ચરમ પે હે. યદ્યપિ કે સીઝ ફાયર का एक समझौता अवश्य हुआ है, एक सकारात्मक कदम जरूर लिया गया है, लेकिन अभी भी डीएस्केलेशन नहीं हुआ है, अभी भी तनाव बना हुआ है. और ये जो तनाव है, यदि किसी तरीके का मिसकैलकुलेशन हुआ, कोई प्रोवोकेटिव स्टेप लिया गया, तो ये किसी लिमिटेड वॉर में भी बदल सकता है. રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ જંગ થવાનું નક્કી મનાઈ રહ્યું છે, ત્યારે જંગમાં યુક્રેનને હરાવવા માટે રશિયાએ તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી છે. રશિયાની સેનાએ યુક્રેન પર 3 દિશામાંથી હુમલો કરવાનો પ્લાન બનાવ્યો છે, જેમાં રશિયાએ જમીન, હવા અને સમુદ્રમાં પોતાના અત્યાધુનિક સાધનો સજ્જ રાખ્યા છે. वर्तमान समय में रशिया ने यूक्रेन को ईस्ट, नॉर्थ और साउथ के क्षेत्रों से घेर रखा है. जो ईस्ट का डॉनबॉस रीजन है, जो डोनेट्स्क और लुसांक प्रोविंसेस यूक्रेन के हैं, वहां पर रशिया अपने फोर्स के डिप्लॉयमेंट को लगातार बढ़ा रहा है. रशियन बैक्ड जो रेबल्स हैं, जो लगभग 30,000 की संख्या में हैं, उन्हें रशिया लगातार सशक्त बनाने की कोशिश कर रहा है. हालांकि एक सीज फायर का समझौता अवश्य हुआ है, लेकिन ये जो रेबल्स हैं, इस सीज फायर की जो पूरी समय है, इसको अपने आप को रीग्रुप करने के लिए, अपने आप को रीपोजिशन करने के लिए वो इस्तेमाल कर सकते हैं. और भविष्य में यदि रशिया के द्वारा यूक्रेन पर कोई हमला किया गया, तो जाहिर है कि सबसे बड़ा हमला ईस्ट के क्षेत्र से ही किया जाएगा. રક્ષા વિશેષજ્ઞોનું માનીએ તો રશિયાએ પાડોશી યુક્રેન પર દબાણ ઉભું કરવા માટે પોતાના 1,00,000 સૈનિકોની સાથે સાથે પોતાની પેરાટ્રૂપર વિંગને પણ સરહદ પર તૈનાત કરી દીધી છે. એટલે રશિયાએ જમીનની સાથે સાથે હવામાંથી પણ યુક્રેન પર આફત વરસાવવાનું નક્કી કરી લીધું છે. એટલું જ નહીં, રશિયાએ બેલારૂસની પશ્ચિમી બોર્ડર પર જેટ મિલિટરી ડ્રિલ કરીને પણ પોતાની શક્તિનો પરચો બતાવ્યો છે. આ કોઈ સામાન્ય યુદ્ધાભ્યાસ નથી, પરંતુ અમેરિકા અને નાટો દેશને રશિયાની ખુલ્લી ચેતવણી છે, કારણ કે જ્યાં યુદ્ધાભ્યાસ થયો તે જગ્યા નાટો દેશથી ખૂબ જ નજીક છે. અમેરિકા પહેલે સે હી હાઈ એલર્ટ મોડ મેં હૈ. અમેરિકા ને અપને કમ્બેટ રેડી ટ્રૂપ્સ કો હાઈ એલર્ટ મોડ મેં રખે હુઆ હૈ, ઓર યે સંખ્યા 8,500 કી હૈ. અમેરિકા યુક્રેન કો જેવલિન ઓર સ્ટિંજર્સ મિસાઇલે ભી દે રહા હૈ, ઓર યે સેંકડો કી સંખ્યા મેં એસી મિસાઇલ્સ યુક્રેન કો પ્રોવાઇડ કરાઈ ગઈ હૈ. નેટો કન્ટ્રીઝ ને ઈસ્ટર્ન યુરોપ મેં અપને મિલિટરી ડિપ્લોયમેન્ટ્સ કો બઢાના શરૂ કર દિયા હૈ. नेटो कंट्रीज़ अपने वेस्टर्न यूरोप के जो डिप्लॉयमेंट्स हैं वहाँ से शिफ्ट करके उसे ईस्टर्न यूरोप में तैनात करने के बारे में भी गंभीरता के साथ विचार कर रहे हैं. नीदरलैंड्स, डेनमार्क, स्पेन, फ्रांस जैसे राष्ट्रों ने अपने मिलिट्री डिप्लॉयमेंट्स को पहले ही भेजना शुरू कर दिया है. जो अन्य नेटो कंट्रीज़ हैं वो भी इस बात पर गंभीरता से विचार कर रहे हैं कि किस तरीके से रशिया के विरुद्ध ईस्टर्न यूरोप में जो पोजीशन ऑफ स्ट्रेंथ नेटो कंट्रीज़ की है, अमेरिका की है, यूक्रेन की है, उसे मजबूत किया जाए. એક તરફ મામલા શાંત પાડવા રાજનીતિક બેઠકો થઈ રહી છે, તો બીજી તરફ યુક્રેનની સરહદ પર બેઠેલી રશિયાની સેનાએ આખી દુનિયાને વિશ્વયુદ્ધના ડરમાં સેરવી દીધી છે. આ મહાયુદ્ધને અટકાવવા માટે રશિયા એક જ વાતની ગેરંટી ઈચ્છે છે કે યુક્રેન ક્યારેય પણ નાટો દેશનો ભાગ નહીં બને. સાથે જ અમેરિકા અને નાટો દેશની મિસાઇલ સિસ્ટમોનો ઉપયોગ પોતાની જમીન પર નહીં કરવા દે. ત્યારે હાલ તો યુક્રેન તરફથી રશિયાને આ પ્રકારની ગેરંટી મળે તેવી કોઈ સ્થિતિ દેખાઈ રહી નથી.
ультиматум, який Російська Федерація висунула НАТО і в тому числі Соєдиним Штатам, говорять за те, що вони не налаштовані на якийсь компроміс чи на якийсь діалог. યુક્રેન ભલે રશિયાનો પાડોશી હોય પરંતુ તે નાટો દેશ સાથે પોતાને વધારે સુરક્ષિત માને છે. રશિયા અમેરિકા પાસેથી ગેરંટી ઈચ્છે છે કે યુક્રેન ક્યારેય પણ નાટોનો સભ્ય નહીં બને. ત્યારે ન તો આ યુક્રેન અને અમેરિકાને મંજૂર છે, ન તો નાટો દેશ આ વાત સ્વીકારવા માટે તૈયાર છે. નાટો દેશોએ તો કપરી પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવાનો પણ દાવો કર્યો છે. ત્યારે આ બધી જ તનાતની વચ્ચે રશિયાએ યુક્રેન સરહદ પર પોતાના સૈનિકોની તૈનાતી વધારી દીધી છે. તો સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.